डॉक्टर जयेश पावरा એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેઓએ અગાઉ ઘણી જુદા જુદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ અજબ રાતની ગજબ વાત લઈને આવ્યા છે. 15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલા આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન અર્થે ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ તથા અભિનેતા દીપ વૈદ્ય ઉપરાંત દિગ્દર્શક પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમાર સુરતની મુલાકાતે આવ્યા હતા. આ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત સુરતમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો પણ યોજાયો. ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં યશ્વી મહેતા, દીપ વૈદ્ય, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. આ ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી, મુરલી પટેલ તથા ભરત ઠક્કરનો સમાવેશ થાય છે. ફિલ્મનું લેખન કાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે. એ કેવું હોય કે એક ફિલ્મ જ્યારે બને ત્યારે ભલે અમે લોકો એક મહિના મેક્સિમમ એક મહિનાની અંદર શૂટ ગુજરાતી ફિલ્મો થઈ જતી હોય છે બજેટને ધ્યાનમાં રાખીને, એ બહુ પરવડે આપણા ઇન્ડસ્ટ્રીમાં. પણ એની સાથે સાથે એના પછી જે પ્રોસેસ હોય છે એ બહુ લાંબી હોય છે. એડિટિંગ થાય, ડબિંગ થાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક થાય, ઓવરઓલ મ્યુઝિક થાય, મિક્સિંગ માસ્ટરિંગ થાય, ડીઆઈ કરીને એક પ્રોસેસ હોય છે કે જે પ્રોપર કલર કરેક્શન તો થાય જ, એની ઉપરાંત એક ડીઆઈ કરીને પ્રોસેસ હોય છે. બહુ ટેકનિકલ છે એટલે એમાં હું વધારે ઊંડું નહીં ઉતરું, પણ એનામાં પણ પ્રોસેસ હોય. આ જે સેન્સર સર્ટિફિકેટ હોય એ લેવાની પણ એક લાંબી પ્રોસેસ હોય. તો આ બધું થતાં થતાં મેક્સિમમ 10-1 મહિના થતાં જ હોય છે કોઈ પણ ફિલ્મને. અને આમ બહુ જ ફાસ્ટ 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 કરીએ, પણ કેવું હોય કે જ્યારે ક્રિએટિવિટીની વાત હોય છે ત્યારે દરેક ક્રિએટિવ પર્સનને એક પોતાની સ્પેસ જોઈએ. એડિટરને પણ એવું હોય કે ના બધું પરફેક્ટ હોવું જોઈએ. મિક્સિંગ માસ્ટરિંગને મ્યુઝિકવાળાઓને પણ એવું હોય કે ના મારું કામ પણ પરફેક્ટ. બધાના ક્રેડિટ જ્યારે જતા હોય ને ત્યારે બધાને પોતાનું કામ બેસ્ટ આપવું હોય. એટલે ક્રિએટિવ પ્રોસેસની પણ એક સમય હોય કે જેના કારણે થઈને 10-11 મહિના. સાથે જ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર હવે એક વસ્તુ બહુ સારી જોવા પણ મળી રહી છે કે થાય એટલો પ્રયાસ, ખાસ કરીને અમારા પ્રોડ્યુસર્સનો, અમારા મેકર્સનો, કે કોઈ બીજી ગુજરાતી મૂવી આવતી હોય એ દિવસોમાં અમારે અમારી મૂવી રિલીઝ નથી કરવી, કે જેથી કરીને એમને પણ સ્ક્રીન્સ મળે, અમને પણ મળે, અને ગુજરાતી પ્રેક્ષકોના માટે મગજમાં કન્ફ્યુઝન ના થાય કે દર વીકેન્ડ પર એક ગુજરાતી મૂવી આવશે, તમે જઈને દર વીકેન્ડ એન્જોય કરો ગુજરાતી મૂવી સાથે. આ જવાબને લઈને એક સવાલ યાદ આવ્યો. અત્યારે ગુજરાતી મૂવીઓનો ક્રેઝ વધ્યો છે, એક પછી એક મૂવીઓ ધૂમ મચાવે. શું લાગે તમારી મૂવી કેટલી ધૂમ મચાવશે? સાહેબ, અમારી ફિલ્મ દેવ દિવાળીના દિવસે આવી રહી છે. દેવ દિવાળીના દિવસે મોટો બોમ્બ ફૂટવાનો છે, એ જે અજબ રાતની ગજબ હોય. અને એનો રિસ્પોન્સ વધારે સારો એટલા માટે હશે કેમ કે દરેક રિલેશનના બહુ સ્ટ્રોંગ બોન્ડ્સ બતાવ્યા છે, સ્પેશિયલી ફ્રેન્ડશિપ. એટલે એક ભાઈબંધ બીજા ભાઈબંધમાં કેટલી હદ સુધી જઈ શકે, શું શું કરી શકે, એ આખી મૂવીમાં બતાવવામાં આવ્યું છે. એટલે એ દરેક વ્યક્તિ જેના બેસ્ટ ફ્રેન્ડ્સ હશે, જે હશે જ, એ દરેક વ્યક્તિ રિલેટેડ, ઇવન પેરેન્ટ્સ ઓલસો. સો પેરેન્ટ્સ નું અલગ બોન્ડ અને બહુ સરસ સુંદર વાત બતાવવામાં આવી છે. તો અમે બધા આ ફિલ્મ અજબ રાતની ગજબ વાત લઈને તમારા સમક્ષ આવ્યા છીએ. અમારા રાઈટ હેન્ડ સાઈડ જે ઊભા છે એ છે અમારા ડિરેક્ટર કિલ્લોલ પરમાર સર અને પ્રેમભાઈ ગઢવી, એ થોડુંક સેટઅપમાં લાગ્યા છે. બસ અમે બધા જ મળીને આજે તમારા સમક્ષ અમારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત, જે 15મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે, એ પહેલાં અમે લોકો તમારા બધા જ માટે, બધા મીડિયા ફ્રેન્ડ્સ માટે એક પ્રી લોન્ચ પ્રીમિયર શો લઈને તમારા બધા સમય આવ્યા છીએ. અચ્છા, મૂવીની ગુજરાતી મૂવી એમ જોવા જાય તો ઘણી બધી છે. આ જે મૂવી છે એની ખાસ વિશેષતા શું છે અને આનું શૂટિંગ કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? વિશેષતા સાહેબ એવું છે કે દરેક સ્ટોરી યુનિક હોય છે, દરેક સ્ટોરી અલગ હોય છે. એવી જ રીતે અમારી સ્ટોરી અલગ એ રીતે છે કે આજના યુથની વાત છે, આજના યુથને ગમે એવી વાત છે, યુથે બનાવેલી યુથ માટેની વાત છે. અને યુથ સાથે સાથે આપણે મેસેજ, એક નાનકડો મેસેજ પેરેન્ટ્સને પણ આપીએ છીએ કે મા બાપે કઈ રીતે સિચ્યુએશનને સમજવું જોઈએ, પ્રેમને કઈ રીતે એક્સેપ્ટ કરવો જોઈએ, છોકરાઓએ જે યુથ છે એ લોકોએ પ્રેમ કઈ રીતે કરવો જોઈએ, શું ના કરવું જોઈએ, એ અમારી આ ફિલ્મ છે. અને અમારી ફિલ્મ અમદાવાદમાં શૂટ થયેલી છે. ગુજરાત ટુરિઝમ દ્વારા જે નાઇટ હેરિટેજ વોક કરવામાં આવે છે એને અમે આ ફિલ્મના માધ્યમથી બહુ જ સરસ રીતે પ્રમોટ કરી રહ્યા છીએ. આપનો રોલ શું છે? મારો રોલ કાર્તિક ધ ગ્રેન્ડ ફાડ એવું મારું યુટ્યુબ ચેનલ છે, જેના અંદર હું જે છોકરીઓ ચીટિંગ કરતા હોય એ લોકોને હું એક્સપોઝ કરું છું. અને એના અંદર સ્ટોરી એવી જાય છે કે એવી રીતે એક્સપોઝ કરતો હોઉં છું એ લોકોને. અને એમાં અમારો ભાઈ એટલે આ નિલય, એની ગર્લફ્રેન્ડના એટલે રાધિકાના કોઈ બીજા જોડે લગ્ન થવાના છે,
તો અમે બંને, હું અને દીપ મળીને એ છોકરીને ભગાડવા જઈએ છીએ. આ છોકરીને લગ્ન મંડપમાંથી ભગાડવા જઈએ છીએ, અમે છોકરીને ભગાડી લઈએ છીએ, પણ બહાર આવતા ખબર પડે છે કે અમે ભૂલથી ખોટી છોકરી ભગાડી લીધી છે. અને એના પછી આખી ફિલ્મના અંદર જે રંપસ થાય છે, જે કેઓસ થાય છે, જે તૂફાન મચે છે, એ અમારી ફિલ્મ છે. મેડમ આપ શું કહેશો મૂવીને લઈને? સૌથી પહેલાં થેન્ક યુ સો મચ ફોર કમિંગ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારું નામ રાધિકા, હું આરજે છું, રેડિયો સિટી પર અમદાવાદમાં શો કરું છું. આ મારી પહેલી ફિલ્મ છે અને હું દર વખતે અત્યાર સુધી અમે જ્યાં જ્યાં ગયા છીએ ત્યાં ત્યાં કહેતી આવી છું, અને અત્યારે પણ કહીશ કે આઈ એમ બ્લેસ ટુ વર્ક વિથ ધીસ કાસ્ટ, ધીઝ પીપલ, કેમ કે બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે આ આખી મૂવીનો. મૂવીની વાર્તા ખૂબ સારી છે, એટલી સારી છે કે તમે આખી મૂવી દરમિયાન બોર નહીં થાઓ, તમને ક્યાંય પણ એવું નહીં લાગે કે હવે આ શું ચાલી રહ્યું છે, તમને સતત એ ફીલ થશે કે હવે નેક્સ્ટ શું, નેક્સ્ટ શું. સતત એકદમ એન્ટરટેનિંગ મૂવી તમને લાગશે. એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો છે. અમે 17 રાતોમાં આ મૂવી શૂટ કરી છે, બધા જ નાઇટ શૂટ રહ્યા છે, અમદાવાદ શહેરમાં, અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયાઝમાં શૂટ કરી છે. સો આઈ એમ શ્યોર તમને બધાને આ મૂવી ખૂબ ગમશે. એક હોય કે જેમાં આપણને બહુ જ મજા પડી જાય, અને એક હોય કે જેની અંદર આપણને આમ રડવાવાળી ફિલિંગ આવે, પણ એક કોન્સ્ટન્ટ સ્માઇલ જે છે ને, એ તમને આ 2 કલાકની જર્નીની અંદર રહેશે બીંગ એન ઓડિયન્સ. બીકોઝ દરેક પ્રકારના અપ્સ એન્ડ ડાઉન્સ છે, પણ આ કોન્સ્ટન્ટ સ્માઇલવાળી ફિલિંગ જે છે ને, એક મજાવાળી ફિલિંગ, એ કોન્સ્ટન્ટ છે. એ સટલી કોઈ પણ કેઓટ થતો હોય એની અંદર પણ હોય, કે પછી કોઈક ઇમોશનલ સીન થતો હોય એની અંદર પણ હોય. સો એ ફિલિંગ જે છે ને, એ તમે સિનેમામાં એન્ટર થતો ત્યાંથી લઈને બહાર નીકળશો ત્યાં સુધી રહેવાની છે. ને આઈ એમ શ્યોર કે જ્યારે જ્યારે આ 5 કેરેક્ટર્સમાંથી કોઈ પણ એક કેરેક્ટર યાદ આવશે ત્યારે પણ રહેશે. ભવ્યભાઈ, આ મૂવીને લઈને ખાસ કરીને અમદાવાદ જ કેમ? કારણ કે સ્ટોરી એ રીતે લખાઈ હતી. ડેફિનેટલી અગર અમારા જે રાઇટર્સ છે એ તમને આનો બેટર જવાબ આપી શકશે કે અમદાવાદ કેમ, પણ સ્ટોરી એ રીતે લખાઈ હતી એટલે અમદાવાદમાં આપણે શૂટ કરેલું હતું. લોકોને સંદેશ આ મૂવીને લઈને કોઈ? લોકોને એ જ સંદેશ છે જે મેં પહેલાં કીધું કે એટલે આના અંદર આપણે જેમ હર્ષે કીધું કે આ આખી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે, તમને માત્ર ને માત્ર હસાવવા માંગીએ છીએ. તમને ક્યાંય પણ અમે કોઈ વસ્તુ શીખડાવવા નથી માંગતા. અમે ઈચ્છીએ છીએ કે તમે હસો, માત્ર ને માત્ર હસો. પણ એ ઓલું ગોળ સાથે હળદર ખવડાવવાળી વાત છે અમારી ફિલ્મ, કે તમને મજા જ આવીશું, પણ સારી એક વાત તમારા સુધી પહોંચાડવી છે, મેક્સિમમ લોકો સુધી પહોંચાડવી છે, એ અમારી ફિલ્મ છે. આપણે ભવ્ય ગાંધી તોફાની ટપુડાથી ભવ્ય ગાંધીના 7 વર્ષની સફર કેવી રહી? બહુ જ અદ્ભુત સાહેબ, આપ સૌએ બહુ પ્રેમ આપ્યો, એસ્પેશિયલી સુરતવાસીઓએ બહુ જ પ્રેમ આપ્યો છે. જ્યારે પણ એટલે એ ટપ્પુનો કિરદાર હોય કે એના પછી મેં જેટલી પણ ફિલ્મ્સ કરી હોય એનો હોય, મને સુરતવાસીઓ તરફથી બહુ જ પ્રેમ મળ્યો છે. અને એટલે જ આજે ફરી પાછા આખી ટીમ જોડે અમે સુરતની મુલાકાતે આવ્યા છીએ, કે અમને એવી અપેક્ષા છે કે સુરતમાં જ્યારે અમારી ફિલ્મ રિલીઝ થશે 15 નવેમ્બરે, ત્યારે અહીંયા મારા જેટલા પણ મીડિયા ફ્રેન્ડ્સ આવ્યા છે, એ અમારી ફિલ્મ વિશે સારી વાતો કરીને મેક્સિમમ લોકો સુધી અમારી વાત પહોંચાડીને લોકોને થિયેટરમાં આવીને આ ફિલ્મ જોવાનું એક એક્સપિરિયન્સ મળે, બસ એના માટે તમારી પાસે આવ્યા છીએ. મેડમ,